નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આશા રાખો કે સેશન 3ની અંદર જે આપણે કુલંબરોની વાત કરી અને એ જે સેશન 3માં જે મેં 2 હોમવર્કમાં પ્રશ્નો આપેલા હતા એ તમે સોલ્વ કરી જ નાખ્યા હશે. સાવ સહેલા હતા. શૂન્યાવકાશની પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર મેળવો. તો આ માટે તમને એપ્સિલોન નોટનો એકમ કુલમ સ્ક્વેર ન્યૂટન ઇન્વર્સ મીટર એસ ટુ માઇનસ 2. સામાન્ય રીતે અહીંયા આપણે એમ એલ ટી અને એ પદ્ધતિ, તેમ છતાં ઘણા ક્યુમાં પણ આન્સર મને આપ્યો છે, પણ આપણે પારિમાણિક સૂત્રમાં મૂળભૂત ભૌતિક રાશિઓના સંકેતોમાં એમ એલ ટી અને એનો સમાવેશ કરીએ છીએ. તો આ વખતે આપણે ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ ટી આ સંબંધનો ઉપયોગ કરીએ. ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ ટી. ક્યુ એકમ છે કુલમ, આઈનો એકમ એમ્પિયર, સમયનો એકમ સેકન્ડ. તો એપ્સિલન નોટના એકમમાં કુલમ ઇઝ ઇક્વલ ટુ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ ન્યૂટન. તો આ તમને મોઢે રાખવાનું કીધું જ છે મેં, કિલોગ્રામ મીટર સેકન્ડ રેસ ટુ માઇનસ 2 અને એની માઇનસ 1 ઘાટ મીટર રેસ ટુ માઇનસ 2. ચલો કિલોગ્રામ ઇન્વર્સ મીટર ઇન્વર્સ અને પછી મીટરની માઇનસ 2 ઘાત છે એટલે ટોટલ ઘાત થઈ મીટરની માઇનસ 3 ઘાત. સેકન્ડ માઇનસ 2 ઇન્ટુ માઇનસ 1 2 પ્લસ 2 સેકન્ડ રેસ ટુ 4 એમ્પિયર સ્ક્વેર. સારું, અને આધારે કિલોગ્રામને બદલે માસ એમ, મીટરને બદલે લેન્થ એલ અને સેકન્ડ ટાઈમ ટી. એમ્પિયર એ વિદ્યુત પ્રવાહ કેપિટલ એ દ્વારા દર્શાવાય. તો આ એનો પારિમાણિક સૂત્ર થયું. બીજા ક્વેશ્ચનનો મને કોઈએ જવાબ નથી આપ્યો, એકાદ જણા આપ્યો પણ ખોટો હતો. તો નીચે આપેલ પરિસ્થિતિ માટે 2 બિંદુ વચ્ચે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ શોધો. તો મેં તમને થોડી હિંટ આપેલી કે ભાઈ અહીંયા ક્યુ 1 અને ક્યુ 2 2 વિદ્યુત ભારો વચ્ચે એક જ માધ્યમ નથી, 2 અલગ અલગ માધ્યમ છે. એકમાં કે 1 ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ, બીજામાં કે 2 ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ. મિત્રો, તમને ડાયઇલેક્ટ્રિક અચળાંક અને એ જે કન્સેપ્ટ છે એના વિશે ખ્યાલ આવી જ ગયો હશે. તો હવે આપણે આવું જોયું હતું કે જો શૂન્યાવકાશમાં 2 વિદ્યુત ભારો એકબીજાથી આર અંતરે રહેલા હોય અને આ જ અંતરે તેમની વચ્ચે લાગતું બળ એફ હોય, જો આટલું જ અંતર રાખીને એમને કે ડાયઇલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમમાં મૂકીએ તો નવું બળ કેમાં ભગનું થાય, આવું આપણે ત્યાં ભણતા હતા. પણ અહીંયા મારે બળ નથી બદલવાનું, આ માધ્યમમાં જે બળો લાગે જે બળ લાગે છે એટલું જ બળ મારે મેળવવાનું છે. તો હવે ત્યાં બીજો કન્સેપ્ટ આપણે એમ ભણેલા કે શૂન્યાવકાશમાં 2 વિદ્યુત ભારો સ્થિર વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આર 0 હોય અને જો આટલું જ બળ અન્ય માધ્યમમાં જોઈતું હોય, મતલબ કે બળનું મૂલ્ય ચેન્જ થતું નથી, તો માધ્યમમાંનું અંતર એ શૂન્યાવકાશના અંતરના રૂટ કેમાં ભાગનું થવું જોઈએ. ચાલો, તો આનો મતલબ શૂન્યાવકાશમાંનું અંતર માધ્યમના અંતરનો રૂટ કે ગણું થવું જોઈએ. મને કહેશો અહીંયા 2 અલગ અલગ માધ્યમ છે, બળ બદલાવાનું નથી, તો શું તમે આ અંતરને અનુરૂપ આ કયું અંતર છે? એપ્સિલોન 1 પરમિટિવિટીવાળા માધ્યમનું અંતર છે. આ કયું અંતર છે? એપ્સિલોન 2 પરમિટિવિટીવાળા માધ્યમમાંનું અંતર છે. બળો એના એ જ જોઈતા હોય તો શું કરવું પડે? અહીંયા તો 2 અલગ અલગ માધ્યમ છે, એવું કોઈ રિલેશન ખબર નથી. તો આપણે એક કામ કરીએ કે આ બંને વિદ્યુત ભારોને જાણે કે શૂન્યાવકાશમાં કલ્પી નાખીએ. શૂન્યાવકાશમાં કલ્પીએ પણ બળ બદલાવું ન જોઈએ, તે માટેનો કન્સેપ્ટ શું? માધ્યમમાંના અંતરને અનુરૂપ શૂન્યાવકાશમાંનું અંતર કેટલા ગણું થાય? ફરીથી, માધ્યમમાંના અંતરને અનુરૂપ શૂન્યાવકાશમાંનું અંતર કેટલું થાય? રૂટ કે 1 ગણું. મતલબ આને આપણે આર 01 કહીએ, રૂટ કે 1 આર 1, અને આપણે રૂટ કે 2 આર 2. તો માધ્યમના આપેલ અંતરોને અનુરૂપ વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળનું મૂલ્ય તેનું તે જ રહે
તે માટે શૂન્યાવકાશ માના અંતરો શૂન્યાવકાશમાંના અંતરો R01 ઇઝ ઇક્વલ ટુ રૂટ K1R1 અને R02 ઇઝ ઇક્વલ ટુ રૂટ K2R2 થાય. ચાલો આટલું ખબર પડી ગઈ. હવેનો મતલબ કે આ જે બે વિદ્યુતભારો હતા Q1 અને Q2, આ બે વિદ્યુતભારો એકબીજાથી R0 અંતર, તો R1 અંતરને અનુરૂપ R01, R2 અંતરને અનુરૂપ R02. તો હવે આ બે વિદ્યુતભારો ક્યાં આવી ગયા? શૂન્યાવકાશમાં. મતલબ કે પરમિટિવિટી શું થઈ ગઈ? Epsilon 0. અગાઉ પ્રોબ્લેમ શું થતો હતો? આગળ શું થતો હતો? Epsilon 1 અને Epsilon 2 બે પરમિટિવિટી હતી. ઘણાએ તો સરેરાશ લઈ લીધું, આવું ન લેવાય. તમારે હવે આ અંતર અને આ અંતરને અનુરૂપ કયું માધ્યમ થઈ ગયું? કે ભાઈ શૂન્યાવકાશ માટે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ. બોલજો શું આવશે? સેકન્ડ ચેપ્ટરમાં આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે કેપેસિટર માટે. તો F ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 Q2 અપોન R02 1/4πε0 Q1 Q2 અપોન R01 + R02² અને આથી 1/4πε0 Q1 Q2 / √K1R1 √K2R2² તો આ રીતે આપણે બળ મેળવી શકીએ. ચાલો આશા રાખું સમજ પડી હશે તમને કે અહીંયા એ જ બળોની સ્થિતિ માટે શૂન્યાવકાશમાંના જે માધ્યમમાંના જે અંતરો છે એના અનુરૂપ શૂન્યાવકાશમાંના અંતરો √K ગણા થશે. અને આ અંતર બે વિદ્યુતભારો જ્યારે રેલ હોય, મતલબ કે R01 + R02 અંતર રેલ હોય, તો તેમની વચ્ચેનું બળ બદલાતું નથી. તો થોડું વિચારવાનું, બરાબર? નેક્સ્ટ હવે પછીનું જે હોમવર્ક આવશે, ઘણા બધા દાખલાઓનું છે, સાથે જ તમને ટૂંક સમયમાં થોડા કલાકોમાં જ્યારે સેશન 4 પણ વિડીયો મળશે તો એને પણ શાંતિથી જોવું. અને સદિશો ફરી પાછો કહું, સદિશો વાંચી નાખો. સદિશોમાં એકદમ કમ્પ્લીટ તમારો કમાન્ડ આવવો જોઈએ.